ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે છે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન જો એમાં વધારે હોય તો એ અણુ આપણને પેરામેગ્નેટિઝમ બતાવે છે અણુઓ બધા જ પેડ હોય તો એ ડાયામેગ્નેટિઝમ બતાવે છે એટલે ઓક્સિજનનો અણુ આ રીતે આપણને અયુગમિત ઇલેક્ટ્રોન પુરવાર કરી અને ચુંબકત્વની પણ સમજ આપે છે મોલિક્યુલર ઓર્બિટલ્સ આર કન્સ્ટ્રક્ટેડ ફ્રોમ ધી અવેલેબલ એટેમિક ઓર્બિટલ ઇન અ મોલેક્યુલ ધીસ ઇઝ ધન અ મેનર સિમિલર ટુ ધી વે વી મેડ હાઈબ્રિડ ઓર્બિટલ્સ ફ્રોમ એટેમિક ઓર્બિટલ ઇન વીબીટી મિત્રો સંકરણના કોન્સેપ્ટથી પણ આપ પરિચિત હશો જ કારણ કે એફવાયથી ટીવાય બી એસ સીના સિલેબસ દરમિયાન ગુજરાતની લગભગ બધી જ યુનિવર્સિટીમાં સિલેબસ જોતા સંકરણનો ખ્યાલ ખાસ કરીને યુજી લેવલે એસપી એસપી ટુ અને એસપી થ્રી સંકરણ પરમાણુની પરમાણુ કક્ષકોમાં હાઇબ્રિડાઇઝેશન હાઈબ્રેડાઈઝેશનનો કોન્સેપ્ટ એ પણ એમો જેવો જ એક કન્સ્ટ્રક્ટ થયેલો સરસ કોન્સેપ્ટ છે જે અણુના બંધનો સમજવામાં તો મદદરૂપ થાય જ છે પરંતુ અણુના આકારો સમજવામાં ખૂબ જ સહાયભૂત થાય છે અણુઓની જુદા જુદા અણુઓની ભૂમિતિ એના આકારો વીએસીપીઆર સિદ્ધાંત અને હાઇબ્રિડાઈઝેશનના કોન્સેપ્ટથી આપણે બહુ જ બધા અણુઓ અને પર ની માહિતી આપણને પ્રાપ્ત થઈ છે આ હાઇબ્રિડાઇઝેશનના કોન્સેપ્ટમાં ધ સેમ એટેમિક ઓર્બિટલ્સ ગેટ ટુગેધર એન્ડ મિક્સ ઇચ અધર તમે જાણો છો કે એક જ પરમાણુની નજીકની સરખી શક્તિવાળી સરખી સંમિતિવાળી કક્ષકો એકબીજામાં મિશ્ર થાય છે અને એક સરખી શક્તિવાળી એક સરખા આકારવાળી એક સરખી સમિતિવાળી એટલી જ સંખ્યાની સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે અને પછી એ હાઇબ્રિડાઇઝ જે ઓર્બિટલ છે સંકૃત કક્ષકો છે એ સંકૃત પરમાણુ કક્ષકો બીજા પરમાણુની પરમાણુ કક્ષકો સાથે જોડાઈ અને અણુનું નિર્માણ કરે છે એટલે કે અણવીય કક્ષકોનું નિર્માણ કરે છે બસ આ જ ખ્યાલ મોલેક્યુલર ઓર્બિટલને પણ લાગુ પડે છે એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ્સ આર કન્સ્ટ્રક્ટેડ ફ્રોમ ધી અવેલેબલ એટોમિક ઓર્બિટલ્સ જુદા જુદા પરમાણુઓની લગભગ સરખી શક્તિવાળી કક્ષકો એકબીજામાં સંમિશ્ર થઈ અને તેટલી જ સંખ્યાની બીજી કક્ષકો બનાવે છે જેને આપણે આણવીય કક્ષકો કહીએ છીએ આણવીય કક્ષકોમાં જુદા જુદા પરમાણુની લગભગ સરખી શક્તિવાળી અને સરખી સંમિતિવાળી કક્ષકો એકબીજામાં મળે છે જ્યારે સંકરણમાં સેમ એટમ એ જ પરમાણુની પાસ પાસેની કક્ષકો સરખી સંમિતિવાળી અને સરખી સરખી સંમિતિ ધરાવતી જે કક્ષકો છે એ એકબીજામાં સંમિશ્ર થઈ અને નવી સંકૃત કક્ષકો પેદા કરે છે એટલે કે હાઇબ્રેડાઇઝેશનના કોન્સેપ્ટ ઉપર જ આ એમો થિયરી છે અથવા એમો થિયરીના કોન્સેપ્ટ ઉપર હાઇબ્રેડાઈઝેશનની થિયરી છે બંને એકબીજાની પર્યાય જેવી લાગે છે અને બંને રાસાયણિક બંધનમાં રાસાયણિક બંધ નિર્માણમાં અને બંધ નિર્માણ અને બંધ શક્તિ અને એ પ્રકારે આપણને જુદી જુદી માહિતી પ્રાપ્ત કરવામાં ખૂબ ખૂબ જ સહાયભૂત થાય છે દેટ ઇઝ વી વિલ મેક ધી એમોઝ ફોર અ મોલેક્યુલ ફ્રોમ લિનિયર કોમ્બિનેશન ઓફ એટેમિક ઓર્બિટલ્સ અણુ બનવા સાથે પરમાણુ ભેગા થઈને જ્યારે અણુનું નિર્માણ થાય છે ત્યારે અણુઓની સોરી પરમાણુની પરમાણુય કક્ષકો એકબીજામાં સંમિશ્ર થઈ અને આણ્વીય કક્ષકોનું જ્યારે નિર્માણ કરે છે ત્યારે એ આણવીય કક્ષકોને સમજવાની જે એક રાસાયણિક બંધનમાં એક સરસ પદ્ધતિ વિકસાવવામાં આવી છે એ એ પદ્ધતિને એલ સી એ તરીકે ઓળખવામાં આવે છે એલ સી એ ઇટ ઇઝ અ ફૂલ ફોર્મ ઓફ લિનિયર કોમ્બિનેશન ઓફ એટેમિક ઓર્બિટલ્સ એટલે કે પરમાણવીય કક્ષકોનું રૈખિક જોડાણ આ રૈખિક જોડાણ દ્વારા જુદી જુદી પરમાણુની જુદી જુદી પરમાણુ કક્ષકો ભેગી થઈ અને કેવી રીતે આણવીય કક્ષકો બનાવે છે કેટલી શક્તિવાળી અને કેટલી પ્રબળતાવાળી આ આણવીય કક્ષકો બનવાની છે એની વિસ્તૃત માહિતી અને એના ક્વોન્ટમ મેકનિકલ રિપ્રેઝેન્ટેશન કેન બી કેન બી એક્સપ્લેન બાય ધીસ એલ સી ઓ મેથડ ઓલસો ઇન કોન્ટ્રાસ્ટ ટુ વીબીટી વેલેન્સ બાઉન્ડ થિયરીની સરખામણીમાં કમ્પેરિઝન વિથ વીબીટી કરીએ તો ધ એટમિક ઓર્બિટલ્સ વિલ કમ ફ્રોમ ધી સેવરલ ઓર ઓલ ઓફ ધી એટમ્સ ઇન ધ મોલિક્યુલ્સ મેં આગળ વાત કરીએ પ્રકારે સેમ એટમની અથવા જુદા જુદા એટમની ઘણી બધી પરમાણવીય કક્ષકો અને સરખી શક્તિવાળીને સરખી સંમિતિવાળી અને લગભગ પાસ પાસેની હોય એવી લિનિયર કોમ્બિનેટ થાય છે અને એટમિક ઓર્બિટલ્સ ફોર્મ થાય છે વન્સ વી હેવ કન્સ્ટ્રક્ટેડ ધી એમોઝ વી કેન બિલ્ટ એન એમો ડાયાગ્રામ આપણે કન્સ્ટ્રક્ટ કરેલો જે એમો એનર્જી લેવલ ડાયાગ્રામ છે એની પણ ચર્ચા કરી ગયા અને એના વિશેની માહિતી અને એના એને એને પિક્ચરાઈઝ સમજવાનો પ્રયત્ન આપણે પ્રીવિયસ સ્લાઇડ્સમાં જોયો છે અને અત્યારે એના કેટલાક ઉદાહરણ અને એના દ્વારા મળતા બંધ ક્રમાંક અને બીજી વિસ્તૃત માહિતી પણ આપણે જોઈ ગયા છીએ હવે આ સ્લાઇડમાં આપણને એવી એક માહિતી મળે છે કે કેવી કક્ષકો હોય તો આણવીય કક્ષકો બની શકે અથવા આણવીય કક્ષક બનવા માટે કેટલીક કન્ડિશનો જે મૂકી છે એ કન્ડિશનોની વાત કરીએ તો સમ બેઝિક રૂલ્સ ફોર મેકિંગ એમોઝ યુઝિંગ એલસી એવો મેથડ એલસી મેથડનો ઉપયોગ કરી અને કેટલાક પાયાના જે નિયમો છે એમોઝ કન્સ્ટ્રક્ટ કરવા માટેના એના 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 વિશેની વાત કરીએ તો એન એટોમિક ઓર્બિટલ્સ મસ્ટ પ્રોડ્યુસ એન મોલિક્યુલર ઓર્બિટલ્સ મિત્રો આણવીય કક્ષકોના નિર્માણમાં જેટલી પરમાણવીય કક્ષકો એકબીજામાં મિક્સ થશે એટલી જ સંખ્યાની બીજી નવી આણવીય કક્ષકો બનવાની છે એટલે કે આણવીય કક્ષકો કેટલી બનવાની છે એનો આધાર પરમાણવીય કક્ષકોની સંખ્યા ઉપર રહેલો છે બીજી એક અગત્યની જો કન્ડિશન હોય તો ટુ કમ્બાઇન ધ એટોમિક ઓર્બિટલ મસ્ટ બી ધ એપ્રોપ્રિએટ સિમેટ્રી વનએસ અને ટુ પી જ્યારે મિક્સ થવાની હોય ત્યારે ટૂપી કક્ષકો પૈકી કારણ કે વનએસની શક્તિ અને બહુ જ ઇનર ઓર્બિટલ છે સો વનએસ કેન્ટ બી મિક્સ વેલ વિથ ટુ પી ઓર થ્રી પી પરંતુ જ્યારે ટુએસની વાત કરીએ અને ટુપીની વાત કરીએ ત્યારે ટુએસ કક્ષક બહારની છે બીજી ઓર્બિટમાં આવેલી છે પરમાણુના વેલેન્સ સેલ તરીકે જો ટુએસ હોય તો એ ટુપી એક્સ કે ટુપી વાય કે ટૂપી ઝેડ સાથે સરળતાથી લિનિયર કોમ્બિનેટ થઈ શકે છે એટલે આ કન્ડિશન સૌથી અગત્યની છે ટુ કમ્બાઇન ધ એટમિક ઓર્બિટલ્સ મસ્ટ બી ધ એપ્રોપ્રિએટ સિમેટ્રી જે કક્ષકો આણવીય બંધના આણવીય કક્ષકોના નિર્માણમાં ભાગ લેવાની છે એવી આણવીય કક્ષકો સરખી સમિતિ ધરાવતી હોવી જોઈએ એ લોકોની સમિતિ સરખી હોવી જોઈએ ટુ કમ્બાઇન ધ એટમિક ઓર્બિટલ્સ મસ્ટ બી સિમિલર એનર્જી હા થર્ડ વન કન્ડિશન ઇઝ દેટ ટુ કમ્બાઇન ધી એટમિક ઓર્બિટલ્સ મસ્ટ બી ઓફ સિમિલર એનર્જી જે જે પરમાણવીય કક્ષકો એકબીજામાં સૌમિશ્ર થઈ અને આણવીય કક્ષકો બનાવવાની છે એવી પરમાણવીય કક્ષકોની શક્તિ પણ લગભગ સરખી હોવી જોઈએ ટુ એસ અને ટુ પી કક્ષકો છે એની 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 શક્તિમાં બહુ જાજો તફાવત નથી એટલે દે કેન કમ્બાઈન વેરી ઇઝીલી કારણ કે એ લોકોની એ કક્ષકોની શક્તિમાં બહુ જાજો તફાવત નથી અન્ડ લાસ્ટ વન ઇઝ દેટ ઇચ એમ ઓ મસ્ટ બી નોર્મલ એન્ડ મસ્ટ બી ઓર્થોગોનલ ટુ એવરી અધર એવરી અધર એમો જે નવી નિર્માણ પામતી જે એમો છે એ દરેક એમો એકબીજા સાથે ઓર્થોગોનલ અને સામાનિકૃત થયેલી હોવી જોઈએ જોઈ શકો છો મિત્રો અહીંયા હાઇડ્રોજનનો મોલેક્યુલ્સ બતાવે છે એક હાઇડ્રોજનનો સોરી એટમ્સ બતાવ્યો છે હાઇડ્રોજન મોલેક્યુલ ફોર્મેશનમાં હાઇડ્રોજનની એટમિક ઓર્બિટલ્સ કેવી રીતે પાર્ટિસિપેટ કરે છે ડાય એટમિક મોલેક્યુલ છે દ્વિપરમાણવીય અણુ છે પરંતુ સમ કેન્દ્રીય છે એટલે બંને હાઇડ્રોજનની પાસે વન એસ ઓર્બિટલ વેલેન્સ સેલમાં આવેલી છે ધ બોન્ડિંગ ઇન એચ ઈચ ઇચ એચ એટમ હેઝ ઓનલી અ વનએસ ઓર્બિટલ બંને પાસે વનએસ વનએસ ઓર્બિટલ છે સો ટુ ઓપ્ટેન્ટ એમોઝ ફોર ધી એચ ટુ મોલેક્યુલ એચ ટુ અણુના નિર્માણ માટે વી મસ્ટ મેક લિનિયર કોમ્બિનેશન ઓફ ધીસ ટુ વન એસ ઓર્બિટલ લિનિયર કોમ્બિનેશન ઓફ ધીસ ટુ વન એસ ઓર્બિટલ્સ ગીવ્સ મોલિક્યુલર ઓર્બિટલ આ ફિગરમાં જોઈ શકો છો સ્લાઇડમાં જે ફિગર મેં બતાવી છે એ ફિગરમાં વન એસ વન એસ જો એ લોકોનું સંમિશ્રણ થશે આ કક્ષકો સરખી શક્તિવાળી છે સરખી સંમિતિવાળી છે અને લગભગ બધી જ કેરેક્ટરિસ્ટિક્સ આર ધ સેમ હા ઓફ બોધ ધી વનેસ વનેસ ઓર્બિટલ્સ ઓફ બોધ ધી હાઇડ્રોજન એટમ્સ સો ધે કેન કમ્બાઇન્ડ ધે કેન્ટ બી કમ્બાઇન્ડ જો બંને વચ્ચે કમ્બિનેશન થશે લિનિયર કમ્બિનેશન ઓફ એટેમિક ઓર્બિટલ થશે એટલે કે બંને વચ્ચે જો ઓવરલેપિંગ પૂરેપૂરું થશે તો બોન્ડિંગ એમઓ બનશે કારણ કે બે પરમાણવીય કક્ષકો ભાગ લેશે તો બે આણવીય કક્ષકો બનવાની છે અને બનતી બે આણવીય કક્ષકો પૈકી એક બંધકારક આણવીય કક્ષક હશે અને બીજી પ્રતિબંધકારક આણવીય કક્ષક હશે એટલે મેં પ્લસ ઓર માઇનસ બતાવેલું છે વનેસનું વનેસ બી સાથે જો કોમ્બિનેશન થશે તો સિગ્મા જી એટલે કે જીરાયડ કક્ષક છે અક્ષ ઉપર સંમિશ્રણ સારા પ્રમાણમાં થાય છે એટલે એને સિલિન્ડ્રિકલ શેપમાં જો કલ્પીએ તો સિલિન્ડ્રિકલ શેપવાળી જે અક્ષ ઉપર બનતી અક્ષ ઉપર નિર્માણ પામતી આણવીય કક્ષક છે જેને આપણે સિગ્માના સિમ્બોલથી ઓળખીએ છીએ એવી બંધકારક આણવીય કક્ષક સિગ્મા વન એસ બોન્ડિંગ એને સિગ્મા જી તરીકે પણ ઓળખવામાં આવે છે જી ફોર જીરેડ જીરેડનો મતલબ એવો થાય છે કે અણુની અક્ષની સંદર્ભમાં એ સિમેટ્રિકલ હોવી જોઈએ એનું વન એટી રોટેશન છે અણુની અક્ષ ઉપર જો એને એકસો એંસી ભ્રમણ કરવામાં આવે અને એની સમિતિ જો ચેન્જ થતી હોય તો એ કક્ષક અનજીરેડ કહેવાય છે મતલબ અક્ષની સંદર્ભમાં અસમિતીય જે કક્ષક છે એ અન તરીકે ઓળખાય છે અને કક્ષ અક્ષ ઉપર જેને એકસો એંસી ભ્રમણ આપવાથી એની સમિતિ બદલાતી નથી એવી જો કોઈ આણવીય કક્ષક નિર્માણ પામતી હોય તો એને જીરાઇડ તરીકે ઓળખવામાં આવે છે એટલે પહેલી આકૃતિમાં આપણે સીગ્મા જીરાઇડ અને બીજી આકૃતિમાં યુ ફોર અન જેને આપણે એન્ટીબોન્ડિંગ ઓર્બિટલ કહીએ છીએ એન્ટીબોન્ડિંગ ઓર્બિટલને સિગ્માં સ્ટાર એટલે કે સ્ટાર વડે આપણે સિમ્બોલાઇઝ કરીએ છીએ એટલે આકૃતિમાં એક બંધકારક જો સૌમિશ્રણ સારા પ્રમાણમાં થશે તો બોન્ડ સોરી બોન્ડિંગ ઓર્બિટલ ફોર્મેશન થશે અને જો સારા પ્રમાણમાં સંમિશ્રણ નહીં થાય અને સૌમિશ્રણનો વિરોધ કરશે તો એન્ટીબોન્ડિંગ ઓર્બિટલ મે બી ફોર્મ લાઈક ધીસ સિમિલરલી આ કોન્સેપ્ટ કેન બી એપ્લાયડ ટુ ડાયટમિક મોલિક્યુલ્સ ઓર હિટ્રોન્યુક્લિયર ડાયટમિક મોલિક્યુલ્સ ઇન હિટ્રોન્યુક્લિયર ડાયટમિક મોલિક્યુલ્સ

ધ રિલેટિવ કોન્ટ્રીબ્યુશન ઓફ એટમિક ઓર્બિટલ્સ ટુ ઇચ એમઓ ઇઝ નોટ ઇક્વલ સો એમઓઝ વીલ હેવ મોર કોન્ટ્રીબ્યુશન ફ્રોમ એઓઝ ઓન વન એટમ દેન ફ્રોમ એઓઝ ઓન ધી અધર બંનેના અલગ અલગ કોન્ટ્રીબ્યુશન છે એટલે એમો એનર્જી લેવલ ડાયાગ્રામ હોમોન્યુક્લિયર ડાયટમિક મોલિક્યુલ કરતાં થોડોક જુદો પડે છે કોન્સેપ્ટ અને એમાં સ્ટ્રોંગ અને વીકર ફિલ્ડ એવા બે ફિલ્ડ ઉત્પન્ન થવાના કારણે

वेन वेन दे दे कम्स टू क्लॉज टू ईच अदर एक बीजा नजीक आए थे द कॉम्बिनेशन ऑफ सीमेट्री नॉट दैट वन एस ऑर्बिटल ऑन हाइड्रोजन इज क्लोजर इन द एनर्जी टू द टूपी जेड ऑन एफ सो वी वील लूक एट द कॉम्बिनेशन बिकॉज देर विल बी मोर इंटरेक्शन कारण के वन एस ऑर्बिटल हाइड्रोजन हाइड्रोजन पास तो वन एस सीवाय बीजी कोई कक्षक वेलेन्स सेल तरीके से नहीं फ्लोरिन जे टू पी झेड सौंती वेलेल्स ऑर्बिटल है एक्चुअली आउटमोस्ट ऑर्बिटल ऑफ फ्लोरिन इज टू पी एक्स टू पी वाय टू पी इन इट्स आउटमोस्ट ऑर्बिटल्स सो टू पी झेड एज इट इज वेरी क्लोज टू दी वन एस ऑर्बिटल ऑफ हाइड्रोजन एटम्स व्हेन गेट दे गेट कंबाइंड टू ईचर अदर और ओवरलैप इच अदर ત્યારે બંને સિમેટ્રી લગભગ મેચ થાય છે એકબીજાની સામ સામે છે સો ધે કેન લિનિયર કોમ્બિનેટ વેરી ઇઝીલી એ લોકોનું લિનિયર કોમ્બિનેશન બહુ સરળતાથી થઈ શકે એમ હોવાથી એ લોકો વચ્ચે સરળતાથી કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન થઈ શકે છે આપ સ્લાઇડમાં જોઈ શકો છો એક્ઝામ્પલ્સ ઓફ સિગ્મા બોન્ડ ફોર્મેશન મિત્રો અહીંયા આપ જોઈ શકો છો હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે વનેસ વનેસ કોમ્બિનેશન કરી અને એચ ટુ મોલિક્યુલ ફોર્મ કરે છે બંનેની વનેસ અક્ષ ઉપર જ ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે છે એટલે એવો એક સિગ્મા બંધ જે ફોર્મ થાય છે એચ અણુમાં બીજા નંબરની આકૃતિમાં એચ એફનું બોન્ડ ફોર્મેશન જ્યારે અક્ષ ઉપર બંધ નિર્માણ પામે છે ત્યારે ટુ પીઝેડ ઓફ ફ્લોરિન વીલ કમ્બાઇન્ડ વિથ ધી વનેસ ઓર્બિટલ ઓફ હાઇડ્રોજન એટમ ટુ ફોમ ધી સિગ્મા બોન્ડ બિટ્વિન એચ એફ જોઈ શકો છો આપ અને ત્રીજામાં એફ ટુ એફ ટુ મોલિક્યુલ ફોર્મ થાય છે ત્યારે એક ફ્લોરિન બીજા ફ્લોરિન સાથે પોતાની ટુપી ઓર્બિટલ અને બીજી ટુપી એક્સ ટુપી એક્સ ફ્રોમ બોથ ધી ફ્લોરિન આઈટમ્સ ગેટ કમ્બાઇન્ડ ઇચ અધર એન્ડ ટુ ફોમ સિગ્મા બોન્ડ બિટવીન એફ ટુ જોઈ શકો છો આપ આ સમગ્ર જે બંધ નિર્માણ છે એ સિગ્મા બંધો બતાવાય છે જે તમામ બંધો અક્ષની ઉપર જ નિર્માણ પામે છે આ એચએફ મોલેક્યુલ ફોર્મેશન જે છે એમાં એક હાઇડ્રોજનનો મોલેક્યુલ એટમ છે બીજા છેડા ઉપર ફ્લોરિનનો એટમ છે આપ જોઈ શકો છો ડાબી બાજુએ ફ્લોરિન જે છે એની વનેસને અહીંયા બતાવેલી નથી કારણ કે વનેસ ઓર્બિટલ અંદરની કક્ષક છે જે અબંધકારક તરીકે આપણે એને વર્ણન કરી શકીએ કારણ કે એ વેલેન્સ સેલમાં નથી એટલે એચએફના બોન્ડ ફોર્મેશનમાં વનએસ વિલ નોટ બી પાર્ટિસિપેટેડ એટલે એને અહીંયા બતાવવાની જરૂર નથી પણ એની ટુએસમાં ઇલેક્ટ્રોન છે ટુ પી એક્સમાં ટુ વાય અને ટુ પીઝેડમાં છે ઇલેક્ટ્રોન સામેના છેડે જમણી બાજુએ હાઇડ્રોજન પરમાણુ છે હાઇડ્રોજન પરમાણુની પહેલી વાત કરું તો આપ જોઈ શકો છો સ્લાઇડમાં એની એની જે વનએસ ઓર્બિટલ છે એને ઘણા ઊંચા એનર્જી લેવલ ઉપર આપણને આપણે મૂકેલી છે કારણ કે ફ્લોરિનની કમ્પેરમાં હાઇડ્રોજન જે છે એ બહુ જ નાનો પરમાણુ છે એની પાસે વનેસ ઓર્બિટલ છે સિમેટ્રિકલ છે કેન્દ્રની આજુબાજુ એ સેરિકલ સિમેટ્રીવાળી કક્ષક ધરાવે છે ને જેમાં બે ઇલેક્ટ્રોન છે ફ્લોરિન પાસે બીજા ઇલેક્ટ્રોન છે આ કુલ મળી અને આઠ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો અને સાત ઇલેક્ટ્રોન ફ્લોરિનના આ આઠ ઇલેક્ટ્રોન જે છે અને એ વચ્ચે જ્યારે બોન્ડ ફોર્મેશન થાય છે એટમિક ઓર્બિટલ્સ ઓફ વન એસ ફ્રોમ હાઇડ્રોજન અને ટુપી અને ટુ એસ એટલે આ ચાર પરમાણુય કક્ષકો ફ્લોરિનની કુલ ચાર અને પાંચ પરમાણુય કક્ષકો ભેગી થાય છે એટલે પાંચ મોલેક્યુલર ઓર્બિટલ ફોર્મ થાય છે જેમાંની બે બોન્ડિંગ એક એન્ટી બોન્ડિંગ અને વચ્ચેના ભાગમાં ટૂપીની લાઈનમાં જે વચ્ચેના ભાગમાં બે બતાવી છે એ બંને ટૂપી કક્ષકો જે છે એ નોન